નમસ્કાર બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લાહ ખત્રી. 19 ડિસેમ્બર એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શુભારંભ થઈ જવાનો છે. બોડલી તાલુકાના અધ્યક્ષે બોડલી સેવા સદન કચેરી ખાતેથી ડિસ્પેચ સેન્ટર પરથી મતપેટી સહિતની સામગ્રીઓ લઈ મતદાન મથકના કર્મચારીઓ નીકળી ગયા છે. આપણે અધ્યક્ષે જોઈ શકીએ છીએ કે સેવા સદન કચેરી ખાતેથી પોતાના રૂટ પરના વ્હીકલ્સમાં બેસવા અને જવા રવાના થવા માટે કર્મચારીઓ કેવી રીતે પગપાળા આ રીતે નીકળી રહ્યા છે અને બોડલી લાઈવ પર એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે અને પોતાના મતદાન મથક પર આ રીતે પગપાળા ચાલતા નીકળી પહોંચી અને ત્યાં સવારે 7 વાગે મતદાન શરૂ કરનાર છે. તે પહેલાંની એમની જે તકલીફો છે તે આપણે જોઈ શકીએ છીએ. મતદાન મથક પર કુલ 5 જણનો સ્ટાફ હોય છે. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર સહિત પટાવાળો અને ત્યાં એ મતદાન મથક પર જે ફરજ બજાવનાર પોલીસ કર્મચારી કે હોમગાર્ડ જવાન હોય તેઓ પણ આ રૂટ પરની જે વ્હીકલ્સ છે તેમાં બેસી રવાના થશે. તે પહેલાંના આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જે બોડલીનું જે સેવા સદન કચેરી છે ડિસ્પેચ સેન્ટર પરથી પોતાની સામગ્રીઓ લઈ અને લોકો પગપાળાથી નીકળ્યા હતા. સેવા સદન કચેરીથી જ્યાં એમને ગાડી વ્હીકલ્સ રવાના થવાની છે તે સ્થળ થોડુંક દૂર છે, 1.5 કિલોમીટર જેટલું, અને તેઓ ત્યાંથી પગપાળા નીકળી અને એ મહાવીર જીન અને તે સ્થળ અથવા તો આપણે એમ કહો કે રેસ્ટ હાઉસ છે, રેસ્ટ હાઉસની આગળના વિસ્તારની અંદર તેઓ ત્યાં એકત્રિત થઈ ત્યાંથી તેમના વ્હીકલ્સ ફાળવવામાં આવેલા છે. એ વ્હીકલ્સની અંદર બેસી રવાના થવા માટેની આ પ્રક્રિયાના ભાગરૂપે તેઓ પગપાળા ડિસ્પેચ સેન્ટર પરથી નીકળ્યા હતા. આ દ્રશ્યો પણ જોવાલાયક હતા કારણ કે કર્મચારીઓ આ રીતે જે કામગીરી બજાવે છે ખરેખર સરાહનીય પણ કહેવાય. કારણ કે તેઓ જે રીતે ચૂંટણીની કામગીરીમાં આજે 7 વાગ્યાથી આ ડિસ્પેચ સેન્ટર શરૂ થયું હતું ત્યારથી આ કર્મચારીઓની કામગીરીનો શરૂઆત થાય છે. એ આજે રાત ત્યાં વાસ કરશે અને આવતીકાલે ચૂંટણી સંપન્ન થશે. 6:30 વાગે તેઓ પોતાના જે મતદાન મથક છે ત્યાંથી પરત આવવા માટે નીકળશે. એ પ્રક્રિયા પણ લેન્ધી હોય છે. એ પણ તેઓ 6:30 વાગ્યાથી પોતાનું મતપેટી છે એને સીલ કરી અને તમામ પ્રક્રિયા પૂરી કરી 7, 8 કે 9 પણ વાગે ઘણી વખતે મળસ્કે પણ નીકળી શકતા હોય છે. સવારે પણ આ ધમધમાટ આખી રાત ચાલતો હોય છે. 2 દિવસના ઊંઘ ઉજાગરા આ કર્મચારીઓને થશે એવું આપણે સુપેરે વાકેફ હોય થવું જોઈએ. કારણ કે કર્મચારીઓ પણ એક એમની પણ એમનું પણ ટપાલ મત એમણે નાખી દીધો છે. ટપાલ મતની જે પ્રક્રિયા છે તે પણ પૂરી થઈ ગઈ છે. આપણે ખાસ આ વિડીયોથી આપણે જોવા મળી રહ્યું છે કે કર્મચારીઓ આ ચૂંટણીની પ્રક્રિયા માટે કેટલી એમની મહેનત હોય છે, તકલીફો વેઠીને એ લોકો કામ કરતા હોય છે અને જે રીતે મતપેટીઓ લઈને નીકળી રહ્યા છે. જાણે એમ લાગે કે જે રીતે લોકડાઉન વખતે જે શ્રમિકો પગપાળા પોતાના વતન અને ગામ જવા માટે નીકળી રહ્યા હતા તે જ પ્રકારના દ્રશ્ય જોવાને એમ લાગે કે પગપાળા જ આ લોકો પોતાને ગંતવ્ય સ્થાન પર જવા માટે નીકળ્યા હોય એ પ્રકારનું દ્રશ્ય આપણે હાલ ભાસી રહ્યું છે. બોડલી લાઈવ આપણને એ પણ જણાવી રહ્યા છે. બોડલી લાઈવ પર આપણે એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ રહ્યા છો. કર્મચારીઓ એક પછી એક જે નીકળી રહ્યા છે પોતાના વ્હીકલ્સ તરફ જવા માટે નીકળી રહ્યા છે, પરંતુ તેઓ પણ જે રીતે કામ કરી રહ્યા છે તે દર્શાવવાનો અમારો આ તકે આ વિડીયોથી પ્રયાસ છે. અને તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ સહિતનો જે સ્ટાફ છે અત્યારથી કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને અત્યારથી નીકળી રહ્યો છે આપણે દ્રશ્ય પણ જોઈએ.
જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।